હેલો વિદ્યાર્થી મિત્રો, એજ્યુકટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે. આજે આપણે શીખીશું ધોરણ 5ની પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની પ્રવૃત્તિ નંબર 13 રૂઢિપ્રયોગ. પ્રવૃત્તિ 13માં આપેલા રૂઢિપ્રયોગો માત્ર નમૂનારૂપ ગણી તમે તમારા શિક્ષક શ્રી કહે તે મુજબ રૂઢિપ્રયોગ શોધીને લખી શકો છો. તો ચાલો શીખીએ પ્રવૃત્તિ નંબર 13 રૂઢિપ્રયોગ. શાળા પુસ્તકાલયમાંથી પુસ્તકો મેળવી તેમાંથી રૂઢિપ્રયોગો અલગ તારવવાના છે, યાદી બનાવવાની છે. તમારા ઘર કે આસપાસના વડીલો પાસેથી રૂઢિપ્રયોગો મેળવી અને નોંધ કરવાની છે. મેળવેલી રૂઢિપ્રયોગના અર્થ સાથે શાળાના બુલેટિન બોર્ડ પર પ્રસ્તુત કરવાના છે. પ્રાર્થના સભામાં અને મિત્રો સાથે રજૂ કરવાના છે. રૂઢિપ્રયોગનો ઉપયોગ કરી વાક્ય બનાવવાના છે. 1. જિંદગી ખર્ચી નાખવી, તેનો અર્થ થશે જીવન વેડફી દેવું. અહીંયા મારે ટાઈપિંગ મિસ્ટેક થઈ છે, વેડ ફી દેવું લખવાનું છે. મારે વેડ કી લખાયું છે, તમારે અહીં લખવું વેડ ફી દેવું. તેના આધારે વાક્ય બનાવી શકાય, સંતાનોએ પૈસા કમાવા પાછળ આખી જિંદગી ખર્ચી નાખી. 2. મહેનત ન ફળવી, અર્થ થશે મહેનત વ્યર્થ જવી. વાક્ય બનાવી શકાય, મીતાએ પાસ થવાના ખૂબ પ્રયત્નો કર્યા પણ મહેનત ફળી નહીં. 3. ધીરજ ખૂટવી, અર્થ થશે ધીરજ ન રહેવી. તોફાન કરતા વિદ્યાર્થીઓને શાંત પાડવામાં શિક્ષકની ધીરજ ખૂટી. 4. આંગણે પૈસાની છોડ રેલાવી, અર્થ થશે ઘરમાં પુષ્કળ ધન સંપત્તિ હોવી. વાક્ય બનાવી શકાય, વિનયને આંગણે પૈસાની છોડ રેલાતી હતી ત્યારે તેને અનેક મિત્રો હતા. 5. ધ્રાસકો પડવો, અર્થ થશે ફાળ પડવી. વાક્ય બનાવી શકાય, હમણાં ગાડી આવશે એ વિચારથી દિલીપના પેટમાં ધ્રાસકો પડ્યો. 6. જુદા આંખ હોવા, અર્થ થશે જિંદગી વિશેની સમજ જુદી હોવી. વાક્ય બનાવી શકાય, સંસારમાં જીવન વિશે સૌના જુદા અંક હોય છે. 7. બાથમાં બાથ ભીડવી, અર્થ થશે પ્રેમભર્યું આલિંગન આપવું. વાક્ય બનાવી શકાય, 5 વર્ષે ભેગા થયેલા મિત્રો બાથમાં બાથ ભીડીને એકબીજાને મળ્યા. 8. આંકડા માંડવા, અર્થ થશે ગણતરી કરવી. વાક્ય બનાવી શકાય, વિદ્યાર્થી આંગળીના વેઢે આંકડા માંડી ગણિતનો દાખલો ગણ્યા છે. 9. જીભ કપાઈ જવી, અર્થ થશે બોલવાની હિંમત ના થવી. વાક્ય બનાવી શકાય, ખોટું બોલતા તારી જીભ કપાઈ ના ગઈ. 10. સાત ખોટનો દીકરો, અર્થ થશે ખૂબ લાડકો દીકરો. વાક્ય બનાવી શકાય, કમળા માસીએ સાત ખોટના દીકરાને પ્રેમથી ઉછેર્યો છે. 11. સૌ સારાવાના થવા, અર્થ થશે બધી રીતે સારું થવું. વાક્ય બનાવી શકાય, આવતા વર્ષે સારો વરસાદ થશે અને સૌ સારાવાના થશે. 12. નિરાશાની ઘેરી છાયા ફરી વળવી, અર્થ થશે નિરાશાનું વાતાવરણ ફેલાઈ જવું. વાક્ય બનાવી શકાય, લગ્ન પ્રસંગે નજીકના કુટુંબીજનનું મૃત્યુ થતાં કુટુંબમાં નિરાશાની ઘેરી છાયા ફરી વળી. 13. પાન ખરે તેમ ખરવા, અર્થ છે ઝડપથી માનવીઓ મૃત્યુ પામવા. વાક્ય બનાવી શકાય, પાનખરમાં પાન ખરે તેમ દુકાળમાં માણસો મરવા લાગ્યા. 14. પેટનો ખાડો ઊણો રહેવો, અર્થ થશે ભૂખ દૂર ન થવી. વાક્ય બનાવી શકાય, મોંઘવારીને કારણે ગરીબોનો પેટનો ખાડો ઊણો રહી જાય છે. 15. ત્રાહી ત્રાહી પોકાર કરવા, અર્થ થશે બચાવો બચાવો એમ મોટેથી બોલવું. વાક્ય બનાવી શકાય, કાળજાળ મોંઘવારીથી લોકો ત્રાહી ત્રાહી પોકાર કરે છે. 16. કળ વળવી, અર્થ થશે દુઃખમાં રાહત થવી. વાક્ય બનાવી શકાય, ડૉક્ટરની દવા લીધા પછી રાકેશને શરીરમાં કળ વળી. 17. આંચ ન આવવી, અર્થ થશે નુકસાન ન થવું. વાક્ય બનાવી શકાય, પિતાએ મામલો સંભાળી લેતા મનીષને ધંધામાં સહેજ પણ આંચ ન આવી. 18. પેટનો ખાડો પૂરવો, અર્થ થશે ભૂખ સંતોષવી. વાક્ય બનાવી શકાય, ગરીબ લોકો પેટનો ખાડો પૂરવા રાત દિવસ મજૂરી કરે છે. 19. કાન નહીં દેવા, અર્થ થશે ધ્યાન ન આપવું. વાક્ય બનાવી શકાય, મહેશે સાહેબની વાતમાં કાન ન દીધા. 20. પરસેવો પાડવો, અર્થ થશે ખૂબ મહેનત કરવી. વાક્ય બનાવી શકાય, વિધવા માતાએ પરસેવો પાડીને દીકરાને ભણાવ્યો. આવી રીતે તમે આપેલા રૂઢિપ્રયોગો લખી શકો છો. મેં અહીંયા જે રૂઢિપ્રયોગ લખ્યા છે તે જ લખવા જરૂરી નથી, તમે તમને મનગમતા રૂઢિપ્રયોગ લખી શકો છો. અહીં આપણી પ્રવૃત્તિ નંબર 13 પૂર્ણ થશે. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 5ની પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની તમામ પ્રવૃત્તિના વિડીયોઝ આપણી ચેનલ પર ઉપલબ્ધ છે, જે તમે ધોરણ 5 પ્રોજેક્ટ પ્રવૃત્તિ નામના પ્લેલિસ્ટમાંથી મેળવી શકો છો. પ્લેલિસ્ટની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે. થેન્ક યુ દોસ્તો, એજ્યુકટેકનો ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર.
આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એજ્યુકટેકનો અત્યારે જ સબસ્ક્રાઇબ કરો. આભાર દોસ્તો.